समग्र भारत देश में उत्तर उत्तर मानवी पोतानो मानवता भूली रह्यो होय एम जणाई रह्यो छे। भारत देश में यूपी और गुजरात राज्य में दिवसे दिवसे बलात्कार अने आ मानवीय घटनाओं में वधारो थई रह्यो छे। गुजरात राज्य में बेटी बचाओ बेटी पढ़ाओ नारी सशक्तिकरण जेवी अनेक सरकारी थोड़ा समय पूर्व गीर सोमनाथ जिल्लाना कोडिनार में फकीर दीवान सामान्य मासूम सगीर वायुनी बाळकी साथे दुष्कर्म आचर्यू हतो। त्यारबाद गीर सोमनाथ जिल्लाना समस्त मुस्लिम समाज में आ घटनाना घेरा प्रतिघात पड़ा था। असंपूर्ण घटनानी तपास निष्पन्न थई अने आ तपास माटे एक नवी कमिटीनी रचना करवामां आवी अने जे पण गुनेगारो छे तेना सामे सख्तमां सख्त कायदेकीय पगला भरवामां आवे तेवी लोकमांग उठवा पमी छे। आज रोज तारीख 26 ઓક્ટોબર 2020 સોમવારના રોજ ભરૂચ જિલ્લાના સહદીવાન સામાન ટ્રસ્ટ પરિવાર તરફથી આવેદનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉલ્લેખ કરતા જણાવવામાં આવેલ હતું કે સમગ્ર ઘટનાની ફરિયાદ કોડીનાર પોલીસ મુકમે નોંધાયેલ છે, છતાં જે પણ આરોપી બહાર ફરી રહ્યા હોય એવી માહિતી પ્રાપ્ત થઈ છે અને એવા નાલાયક અને નફટ્ટા લોકોને પોલીસ ઢીલ આપીને ભારતીય સંવિધાન સાથે રમત રમી રહી છે। આરોપીની આર્થિક પરિસ્થિતિ સારી ધરાતા હોવાના કારણે પોતાના દુષ્કર્મને ઢાંકવા માટે પીડિત પરિવારને થોડા નાણાં આપવાની લાલચ આપી રહ્યો હોય અને આરોપીના સીધા સંબંધ સત્તાપક્ષ સાથે હોવાથી ત્યાંના ઘણા આગેવાનો આ બાબતે છુપી સાધી બેઠા છે। જો કે મહત્વની વાત એ છે કે આરોપી ઉપર ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપી પોલીસના સિકંજામાંથી બહાર ખુલ્લેઆમ ફરી રહ્યો છે। શું આરોપી સત્તાધારી પક્ષને વફાદાર હોવાના કારણે આ પ્રમાણેનું વર્તન ગરીબ પરિવાર સાથે થઈ રહ્યું છે? બ્યુરો રિપોર્ટ, ફારૂક દીવાન, ન્યૂઝ 108, ભરૂચ। નામ અકબર શાહ ગુલાબ શાહ દીવાન, શાહ દીવાન સમાજ ટ્રસ્ટ સુરતના સહપ્રમુખ તરીકે ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં અમારા મુસ્લિમ ફકીર દીવાન સમાજની એક માસૂમ બાળા ઉપર જે તાજેતરમાં બળાત્કાર ગુજારવામાં આવેલ છે તેનો સમગ્ર રાજ્યમાં અમારા સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજરોજ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા શાહ દીવાન સમાજ ટ્રસ્ટના આગેવાનો તેમજ અહીંના સહયોગી જેવી જે તે સંસ્થાઓના આગેવાનો સાથે આજે અમે હાજર રહી કલેક્ટરશ્રી ભરૂચને અમે આવેદનપત્ર આપી કે આ આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સુધી પહોંચે અને આ બાળાને પૂરેપૂરો ન્યાય મળે એની અપેક્ષા અમે રાખી રહ્યા છીએ। તેમજ આવનારા દિવસોમાં જે તોમતદારોએ જે આ અમાનુષી બળાત્કાર ગુજારેલ છે તેની આજદિન સુધી ધરપકડ કરવામાં આવેલ નથી, એને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા એજન્સી નક્કી કરી એની તપાસ કરવામાં આવે તે જરૂરી છે, જેથી આવનારા દિવસોમાં તેમના પરિવારોને રક્ષણ મળે અને પૂરતો ન્યાય મળે એવી અપેક્ષા છે।